વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ધોરણ 11 માં આપણું જે બીજો ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ પ્રથમ ચેપ્ટરમાં આપણે શું કરવું તો માહિતીનું એકત્રીકરણ કર્યું એટલે કે માહિતીને શું કરી પ્રાપ્ત કરી હવે એને શું કરીએ છીએ ગોઠવીએ છીએ એટલે કે જે માહિતી પ્રાપ્ત કરી હતી એ અવ્યવસ્થિત સ્વરૂપે હતી તો જે માહિતી આપણે પ્રાપ્ત કરી તેનું વ્યવસ્થિત રીતે આપણે શું કરીશું વર્ગીકરણ કરી અને માહિતીને શું કરશું ગોઠવશું તો માહિતીનું નિરૂપણ એના પહેલા આપણે વર્ગીકરણ શોધીએ માહિતી જે એકત્રિત કરી એ માહિતીને આપણે શું કરવું પડશે વર્ગીકૃત કરવું પડશે ધારો કે વસ્તીગણતરીની માહિતી આપણે એકત્ર કરી છે તો વસ્તીગણતરીની માહિતીમાં આપણે બાળકોની વસ્તી કેટલી સ્ત્રીઓની પુરુષોની કોણ કયું કામ કરે છે કોણ કઈ જગ્યાએ રહે છે બધી જ માહિતી એક સાથે શું કરતા હોઈએ છીએ એકત્ર કરતા હોઈએ છીએ તો હવે એ બધી જ માહિતીને શું કરવી પડશે અલગ અલગ રીતે આપણે શું કરવું પડશે વર્ગીકૃત કરવી પડશે તો એને આપણે યોગ્ય કોષ્ટકમાં વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરી અને એના ઉપરથી આપણે શું કરી શકતા હોઈએ છીએ તારણો કાઢી શકતા હોઈએ છીએ કે કઈ વસ્તી કેટલા પ્રમાણમાં વધારો થયો ઘટાડો થયો બાળકોનો મૃત્યુદર સ્ત્રીઓ પુરુષો આ પ્રમાણે આપણે શું કરશું વર્ગીકરણ કરશું તો અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે આપણે ત્યાં માહિતીમાં મુખ્યત્વે બે પ્રકારની માહિતી હોય છે એક છે સંખ્યાત્મક માહિતી અને બીજી છે ગુણાત્મક માહિતી માપણી કરવી પડતી હોય એની પાસે સામે શું હોય
આપણે ઊંચાઈનો એકમ શું હશે તો ઇંચ 5 ઇંચ 6 ઇંચ તો એનો એકમ એની સાથે શું હશે જોડાયેલો હશે ટૂંકમાં સતત ચલ સાથે તેનો એકમ શું થયેલો હશે જોડાયેલો હશે એકમ બીજા કિગ્રા મીટર લીટર આ બધા શું છે એકમો છે જે ચલની કિંમત મેળવવા માટે માપી કરવી પડતી હોય કે ચલની કિંમત સાથે માપનો એકમ જરૂરી હોય તો સતત ચલ કહેવામાં આવે છે જેમ કે વ્યક્તિની ઊંચાઈ સેમી કે ઇંચ ફૂટમાં માપાય દિવસનું મહત્તમ તાપમાન સેલ્સિયસમાં માપાય અસતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહેવાય અને સતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે સંખ્યાત્મક માહિતી જો અસતત ચલ દ્વારા રજૂ થઈ હોય તો અસતત માહિતી કહેવાય સંખ્યાત્મક ચલ દ્વારા રજૂ થઈ હોય તો સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે તો વર્ગીકરણ બે પ્રકારનું કર્યું એક સંખ્યાત્મક અને જે ગુણાત્મક એમાં સંખ્યાત્મકના બે પાસા પડે આપણે કે સતત ચલ અને અસતત ચલ જેને આપણે શું કરી શકતા હોઈએ ગણી શકતા હોઈએ અસતત ચલ અને જેને માપી કરી શકતા હોઈએ કે કેવો કેવા છે સતત ચલ કેવા છે અસતત દ્વારા જે માહિતી મેળવેલી હોય એને અસતત માહિતી કહેવામાં આવે અને સતત ચલ દ્વારા જે માહિતી મેળવેલી હોય એને સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે એના પછી આગળ જોઈએ તો સમસ્થિત તપાસ અથવા નિર્દેશ તપાસના અંતે મળતી માહિતી એ મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે મેં તમને આગળ જ ઉદાહરણ દીધું કે આપણે સમસ્થિત એટલે તમામ એકમોનો અભ્યાસ કર્યો સમૂહમાં વ્યવસ્થા હોવાથી સરખામણી શું બને છે સરળ બને છે હવે દાખલા તરીકે આપણે
જે અમૂલ્ય માહિતી છે એના ઉપર જે માહિતી પ્રાપ્ત કરવી તો સમય શક્તિને ખર્ચ વધુ લાગે છે, પરંતુ જે તૈયાર જ આપણે વર્ગીકરણ કરેલું છે તો ત્યાં શું થશે, સમય શક્તિ અને ખર્ચનો શું થશે, બચત થશે, ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે તરત જ એ માહિતી શું કરી શકશું, આપી શકશું. અભ્યાસ ક્ષેત્રમાં જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવામાં આવે જે હેતુ માટે અભ્યાસ કરવામાં આવ્યો હોય તેના જુદા જુદા ક્ષેત્રો માટે આપણે શું કરી શકીએ છીએ, એ માહિતીનો શું કરી શકીએ છીએ, ઉપયોગ કરી શકીએ છીએ. આપેલા છે. હવે સૌથી પહેલું કામ શું કરવાનું, નાના નાના આંકડો ગોતવા
5 સુધી થઈ ગયો હશે તો આપણે ચોક્કસપણે સંખ્યા પડી એક એક કરીને કોલમ બનાવીએ 0 1 2 3 4 અને 5 તો આ શું બની ગયું x બની ગયો આપણે જાતે જણાવવાનું હશે આટલી રકમ તમને શું કરવી હશે આપેલી હશે સૌથી નાનો આંકડો અને સૌથી મોટો આંકડો એની વચ્ચેના બધા આંકડા શું કરવાના આપણે લખવા તો x 0 1 2 3 4 અને 5 હવે આપણે શું કરવાનું છે તો આવૃત્તિ ચિહ્ન કરવાનું છે ખાસ સાવ સાદી રીત છે આમાં ભૂલ કરતા નહીં સૌથી પહેલા લાઈન માં ચાલજો સૌથી પહેલા પહેલા લઈ ઉપાડો 0 તો 0 ક્યાં છે અહીં છે તો એક લીટો કરવાનો આપણે એના પછી 0 ઉપર બે લીટી તો બોલ પે થી શું કરી નાખજો છે કે ના કરી એટલે આપણે શું કરી લીધો છે લઈ લીધો છે એટલે શું ના થાય ભૂલ થાય નહીં પછી આપણે શું લીધો 1 તો 1 ક્યાં છે અહીં એટલે આપણે ક્યાં પણ શું માનીએ છીએ લીટી માનીએ છીએ કરીએ છીએ સી કરીએ છીએ ખાસ ખાસ વસ્તુ યાદ રાખજો અહીં કે જે
મતલબ
કિસ્મત પણ જ્યારે તમે મધ્ય કિંમત આપેલી હોય એના ઉપરથી આપણે પ્રેસીમાં અને નીચલી સીમા શું કરવાની હોય શોધવાની હોય તો મધ્ય કિંમત પ્લસ એક તૃતીયાંશ વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત માઇનસ એક તૃતીયાંશ વર્ગ લંબાઈ લંબાઈ એટલે શું તો બંને જે આપણો વર્ગ છે એના વચ્ચેનો ગેપ એટલે સી આમ વર્ગનું અધ સીમા બિંદુ અને વર્ગની નીચલી સીમા તેમાં તેના ઉપરના વર્ગની ઉપલી સીમાના સરેરાશ તેમજ વર્ગનું ઉધ સીમા બિંદુ અને વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગના નીચલી સીમાની સરેરાશ દ્વારા આપણે શું શોધી શકીએ છીએ ઉપલી સીમા અને નીચલી સીમા મેળવી શકીએ છીએ અહીં એ નોંધવું જરૂરી છે કે નિવારક વર્ગ માટે વર્ગ સીમા તે વર્ગની વર્ગ સીમા જેટલી જ હોય છે નિવારક વર્ગમાં કાંઈ ફરક પડશે નહીં ઉપલી સીમા અને નીચલી સીમા બંને શું રહે છે સરખી રહે છે વર્ગની ઉધ સીમા તેમજ અધ સીમા વચ્ચેના તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે ઉપલી સીમા એટલે કે 0 અને નીચલી સીમા એટલે કે 10 તો 10 માઈનસ 0 એટલે કે મારે શું આવે વર્ગ લંબાઈ એટલે કે ઉપલી સીમા અને નીચલી સીમા વચ્ચેના તફાવતને આપણે શું કહીએ છીએ વર્ગ લંબાઈ કહીએ છે વર્ગ લંબાઈ બરાબર ઉધ સીમા માઈનસ શું થાય છે અધ સીમા ઉધ સીમા એટલે શું 10 અને અધ સીમા એટલે શું 0 આમ આપણે વર્ગ લંબાઈ શોધી શકીએ છીએ વર્ગ લંબાઈ સમાય છે
તો આ ઉપલી સીમા અને આ પછીના વર્ગ નીચલી સીમા બંને કેવા હોય સરખાઓ ત્યારે એને કયો વર્ગ કહેવામાં આવે છે નિવારક અથવા ઉધ્વ સીમા અને અધ સીમા એના પછીના વર્ગની સરખી હોય ત્યારે એને કયો વર્ગ કહેવામાં આવે છે નિવારક જ્યારે સરખા ન હોય એટલે કે અહીં શું આવતું હોય 29 આવતું પછી અહીં શું આવે 30 પછી આ 35 છે તેની જગ્યાએ 34 આવે અને અહીં શું આવે 35 તો તેને શું કહેવામાં આવે છે અનિવારક વર્ગ કહેવામાં આવે છે તો આવી રીતે જે રીતે આપણે આવૃત્તિ ચિહ્ન કરીએ છીએ ત્યાં આવૃત્તિ ચિહ્ન કરશું અને આવૃત્તિની સંખ્યા લખશું 25 થી 30 વચ્ચે કેટલા આવે છે તો 3 વ્યક્તિનું મત આવે છે અહીં 3 લખીએ છીએ અને આવૃત્તિ ચિહ્ન કરીને કુલ 50 અહીંયા પૂછું થશે 50 ખાસ આવૃત્તિ ચિહ્ન કરવાનું ધ્યાન રાખજો કે 35 આવી ગયા તો કાળો ભી લઈ લો કે આડી લઈ લો બીજી વાર આવે નહીં પણ 45 કીધું તો લીધો આ ઊભી લઈ ગયો તો આટી લઈ લો તો પણ આવે છે એટલે આપણે આ દર રાખજો નહીં તો શું થશે બીજી વાર આવી જશે આ કામ એકદમ ધ્યાનથી કરજો નહીં તો તમારા અહીંયા 50 આવશે અને અહીં શું થતો આવશે 52-53 થઈ ગયા હશે તો એકદમ વ્યવસ્થિત રીતે શું કરજો આ કાર્ય કરવાનું છે એના પછી આવે છે કે મધ્યથી મત કોઈ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે એક વખત દરેક પદની વર્ગ લંબાઈ અને તેની મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો વર્ગ લંબાઈ